धोरण 12 वाणिज्य व्यवस्था ने संचालन मित्रों प्रकरण 7મું अंकुश आज आप चर्चा करवानी है। मित्रों संचालकीय कार्यनु जे छेल्लू कार्य है अंकुश एना विषे आप चर्चा करीए छीए। मित्रों सामान्य रीतना आपणे आयोजनवाळा चेप्टर नी अंदर एवुं जोयुं हतुं के कोईपण ध्येयने जो आपणे सिद्ध करवा होय तो एक व्यवस्थित प्रकारनुं आयोजन थवुं जोईए। मित्रों आयोजन थई गया पछी ए व्यवस्थातंत्रनी रचना थई त्यारबाद आपणे कर्मचारीओनी व्यवस्था करी दोरवणी आपी आ बधी ज प्रक्रियाओनी अंदर जो सफळता मेळवी होय तो छेल्लुं आपणुं कार्य छे अंकुश ए खूब अगत्यनुं छे। एटले के कर्मचारीओ जे काम करे छे एमनी ऊपर देखरेख राखवाथी घणी बधी एवी बाबतो आपने मालूम पड़ेली छे के जेमां सुधारानी जरूर छे। टूंकमां अंकुश ए नकारात्मक नथी, अंकुश ए हकारात्मक छे, एक एक पॉजिटिव एटीट्यूड छे કે જેને કારણે કર્મચારીઓ છે એના કાર્ય છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ અથવા ક્ષતિ જણાય તો એમાં સુધારો કરીએ જેથી કરીને આપણે યોગ્ય ધ્યેય છે સિદ્ધ કરી શકીએ ખરા। તો મિત્રો આપણે એનો અર્થ જોઈએ તો અર્થની અંદર આપણે એવું કહેવામાં આવ્યું છે કે એકમની અંદર શું કાર્ય થઈ રહ્યા છે એટલે કે કયા પ્રકારના કાર્ય થઈ રહ્યા છે તે નક્કી કરવું, એટલે કે એકમની અંદર સૂચના પ્રમાણેના કાર્ય થાય છે કે સૂચનાથી અલગ પ્રકારના કાર્ય થાય છે પહેલાં એ નક્કી કરવાનું। થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું, બરાબર, દરેક કાર્ય હોય છે એ કેટલી કક્ષા સુધીનું થયું છે એની ગુણવત્તા શું છે એનું સૌથી પહેલાં મૂલ્યાંકન કરવું, અને જો જરૂર લાગે તો, શબ્દ શું વાપર્યો છે, જો જરૂર લાગે તો શું કરવાનું, તો કે સુધારા લક્ષી પગલાં લેવા। મિત્રો સુધારા લક્ષી પગલાં એટલે શું, તો કે કોઈ પણ વસ્તુની અંદર ભૂલ માળું પડેલી છે તો એને સ્ટેપ બાય સ્ટેપ એ ભૂલને સુધારવી જેથી એ ભૂલ ત્યાં અટકે પણ ખરી અને ભૂલનું પુનરાવર્તન ન થાય, એ અંકુશનું સૌથી મુખ્ય અગત્યનું કાર્ય છે કે જેથી આપણી યોજના મુજબ કાર્ય થઈ શકે છે। બે વસ્તુ યાદ રાખવી, કયા કાર્ય થઈ રહ્યા છે તે નક્કી કરવું, બીજું કાર્યનું મૂલ્યાંકન કરવું, અને જો જરૂર લાગે તો શું કરવાનું, તો કે સુધારા લક્ષી પગલાં લેવાના। મિત્રો આને આપણે સરળ અર્થની અંદર અંકુશ તરીકે ઓળખી શકીએ ખરા। આમ છતાંય શું કીધું છે, તમને ખબર છે કે આયોજનની અંદર આપણે શું નક્કી કરતા હતા, તો કે ધ્યેય નક્કી કરતા હતા આપણે। આયોજન છે એને ધ્યેય લક્ષી તરીકે આપણે જોયું હતું, એટલે કે આયોજનમાં આપણે ધ્યેય નક્કી કર્યા, હવે એ ધ્યેયને જો સિદ્ધ કરવા હોય તો આયોજન છે એની અસરકારકતા વધારવી પડે, તો અસરકારકતા કોણ વધારશે, તો કે એ અંકુશ કરશે। અંકુશ એ આયોજન છે એને વધુ અસરકારક બનાવે છે, એટલે કે આયોજન મુજબ કાર્ય કરવા માટેની એક પદ્ધતિ ઊભી કરે છે। મિત્રો આપણે હેનરી ફેયોલે પણ એક બહુ સરસ વાત કરી છે અને એક એક રીતના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, તો કે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, જો મિત્રો આ શબ્દ આવે છે યોજના મુજબ એટલે કે આયોજન મુજબ, બધું નક્કી કરેલી યોજના અથવા આયોજન મુજબ આપેલી સૂચના મુજબ, એટલે કે ઉચ્ચ સપાટી જ્યારે તળ સપાટીને જે સૂચનાઓ આપે છે એટલે કે આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ। મિત્રો દરેક એકમ પોતાના અમુક પ્રકારના સિદ્ધાંતો સ્થાપિત કરતા હોય, સ્ટાન્ડર્ડતા નક્કી કરતું હોય છે, એટલે કે નક્કી કરેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં એની ચકાસણી કરવી। મિત્રો સિદ્ધાંતો પ્રમાણે વસ્તુ થાય છે કે નહીં એને ચકાસણી કરવી હોય તો શું કરવાનું, તો કે પહેલાં સિદ્ધાંતો નક્કી કરવાના, પછી જે વર્તમાન કાર્ય થાય છે એનું મૂલ્યાંકન કરવાનું, પછી બંનેની સરખામણી કરવાની। તો મિત્રો ત્યાં તમને તફાવત માલૂમ પડશે, એટલે કે ત્યાંથી તમને વિચલનો પ્રાપ્ત છે એ થવાની શરૂઆત થશે, એ થશે કે નહીં તેની ચકાસણી કરવાનો, એની ઉપર અંકુશનો સમાવેશ થાય છે। એનો હેતુ શું છે, તો કે નબળાઈ અને ભૂલોને શોધવી, સૌથી પહેલાં એરરને ફાઇન્ડ કરો કે ભૂલ ક્યાં છે એ ગોતો, એ કાઢવાનો છે કે જેથી તે સુધારી શકાય, એટલે કે ભૂલ મળશે પછી એને સુધારી શકાય અને ફરીથી એ ભૂલ ન થાય એટલે કે એનું પુનરાવર્તન છે એને આપણે ટાળી શકીએ ખરા। મિત્રો અંકુશની સૌથી મોટી અગત્યની બાબત એ છે કે એકમની અંદર જે કામ થાય છે એ કામનું તમે મૂલ્યાંકન કરો, એ કામનું મૂલ્યાંકન તમારી પાસે આવશે એ પહેલાં તમે વર્ષની શરૂઆતમાં અથવા યોજનાની શરૂઆતમાં અમુક પ્રકારની સ્ટાન્ડર્ડતા પ્રમાણો નિશ્ચિત કરેલા હશે, એની સાથે એની મૂલવણી કરો અથવા તો એની સાથે એમની સરખામણી કરો, એટલે એમની અંદર તમને પ્લસ અથવા માઇનસ કંઈક તફાવત કંઈક વિચલન છે પ્રાપ્ત થશે। હવે મિત્રો જે વિચલન જે પ્રમાણે આવે એમાં જો જરૂર લાગે તો એક સુધારાલક્ષી પગલાં છે એને આપણે અનુસરીએ જેથી ભૂલોનું પુનરાવર્તન છે આપણે ટાળી શકીએ ખરા। આ સિવાય આપણે પીટર એફ ટ્રકર પણ એક સરસ મજાની વ્યાખ્યા આપે છે,
આ વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક સમતુલા ઉપર આધારિત છે। હવે સમતુલા કોની કોની વચ્ચે કરવાની છે તો કે એક પ્રયત્ન અને પરિણામ। મિત્રો બે શબ્દ યાદ રાખજો, અંકુશ એટલે શું તો કે પ્રયત્નો અને પરિણામ, અને સાધન અને ઉપદેશ। મિત્રો ઉત્પાદનના સાધનો છે મર્યાદિત છે, સામે ઉપદેશો ઘણા બધા હોય છે, તો આ સાધન ઉપદેશ પ્રયત્ન અને પરિણામ આની વચ્ચે એક બેલેન્સ જાળવવાનું છે, એક સમતુલા સાધવાનું કાર્ય કરવાનું છે। મિત્રો અગાઉ પણ આપણે જોયું હતું જ્યારે આપણે તાલીમવાળો મુદ્દો શીખતા હતા કે કર્મચારીઓ છે એને તમે વ્યવસ્થિત રીતના તાલીમ આપો તો એ ઘણી બધી પ્રકારના ખોટા ખર્ચાઓ છે બચાવી શકે છે। એનો મતલબ અહીંયા પણ એવો થશે કે તમારી પાસે જે મર્યાદિત સાધનો છે ને તમારા ઉપદેશો છે એમની વચ્ચે તમે સમતુલા છે જાળવી શકો ખરા। બહુ સરસ વ્યાખ્યા છે અને ઝડપથી આપણે યાદ રહેવી પણ વ્યાખ્યા છે। તો મિત્રો આના ઉપરથી આપણે શું તારવી શકીએ છીએ તો કે એકમની અંદર પૂર્વ નિર્ધારિત ધોરણો। મિત્રો આ શબ્દ આપણે સમજવા જેવો છે, પૂર્વ નિર્ધારિત એટલે શું કે કોઈ પણ પ્રક્રિયાની જ્યારે શરૂઆત થઈ છે એ શરૂઆત પહેલાં અમુક પ્રકારના ધોરણો સ્ટાન્ડર્ડતા છે નક્કી કરવામાં આવેલી, એટલે કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્ય થતા રહે છે કે એની રીત થતા રહે છે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું, એટલે કે આ જે ધોરણો નક્કી થયેલા છે એ ધોરણો પ્રમાણે બધી ધંધાકીય પ્રવૃત્તિ છે થતી રહે એ પ્રમાણેનું નિયમન કરવું, એટલે જરૂર જણાય તો અંકુશ આપવાનો, ન જણાય તો પ્રવૃત્તિઓ છે ને ચાલુ રાખવું। એ મિત્રો અંકુશનું શું છે તો કે અંકુશનું હાર્દ છે। આ ખૂબ અગત્યની વસ્તુ છે, પરીક્ષાની અંદર પણ ઘણી વખતે નાનો એવો એક માર્કનો પ્રશ્ન પૂછાય છે। તો મિત્રો આ બાબતો ઉપરથી આપણે શું વાકેફ થયા તો કે ભાઈ અંકુશ છે એ નકારાત્મક નથી, અંકુશ એ સુધારાલક્ષી છે, એટલે કે અંકુશની મદદથી આખી પ્રક્રિયાઓ છે એમાં આપણે સુધારો કરી શકીએ છીએ, એનાથી આપણે સારા પરિણામો છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ અંકુશની લાક્ષણિકતાઓ। મિત્રો આપણે અંકુશની જે લાક્ષણિકતા જોઈએ એમાં આપણી પાસે પહેલી લાક્ષણિકતા આવે છે કે આયોજન સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ છે। હવે કેવો સંબંધ છે ખબર છે, એક રૂપિયાનો સિક્કો હોય કોઈન, એમાં એક બાજુ આયોજન છે ને બીજી બાજુ અંકુશ છે, એટલે કે બંને એક સિક્કાની બે બાજુ સમાન છે। ધેટ મીન્સ બહુ સિમ્પલ, આયોજન વગર અંકુશ અને અંકુશ વગર આયોજન વ્યર્થ છે, બંને હોવા એકમની અંદર ખૂબ જરૂરી છે। બીજું, દરેક સપાટીએ થતું કાર્ય, મિત્રો સંચાલન છે એની ત્રણેય સપાટીઓ છે અને ત્રણેય સપાટીઓ છે એની અંદર અંકુશનું કાર્ય છે એ વધતા ઓછા પ્રમાણની અંદર થતું રહે છે, પણ એ દરેક સપાટીઓ માટે ખાસ જરૂરી છે। ખાસ કરીને જ્યારે તળ સપાટી હોય છે ત્યાં અંકુશ છે એની માત્રા છે એમાં વધારો કરવો પડે છે। ત્રીજી લાક્ષણિકતાની જો આપણે વાત કરીએ તો કે સતત પ્રક્રિયા છે। મિત્રો સામાન્ય રીતના લાક્ષણિકતા આપણે આગળના બધા મુદ્દાની અંદર જોયેલી છે, અહીંયા પણ એ જ છે કે જો એકમ હશે તો એકમની અંદર ધંધાકીય પ્રવૃત્તિઓ શરૂ હશે, જે પ્રવૃત્તિઓ શરૂ હશે તો એનું મૂલ્યાંકન પણ કરવું પડશે, જ્યારે આપણે મૂલ્યાંકન કરશું તેની અંદરથી આપણે ઘણી બધી પ્રકારની ક્ષતિઓ છે જોવા મળશે, ક્ષતિઓ જોશું તો આપણે સુધારાલક્ષી પ્રક્રિયા કરશું, તો જ્યાં સુધી ધંધાકીય પ્રવૃત્તિઓ શરૂ છે ત્યાં સુધી અંકુશની પ્રક્રિયા પણ છે એ સતત ને સતત એકમની અંદર શરૂ રહે છે, ચાલ્યા રાખે છે। ચોથી લાક્ષણિકતાની જો આપણે વાત કરીએ તો કે સંચાલનનું છેવટનું કાર્ય છે। મિત્રો સૌથી પહેલું કાર્ય આપણે આયોજન તરીકે સ્વીકાર્યું છે બરાબર, તો છેવટનું કાર્ય છે આપણે અંકુશ તરીકે સ્વીકારેલું છે, એટલે કે આખી પ્રક્રિયા જ્યારે નક્કી થઈ ગયેલી છે એ ધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ પ્રમાણે થશે કે નહીં, થાય છે કે નહીં, એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન છેલ્લે થશે અને ત્યાર પછી જો એવું લાગે તો એને આપણે સુધારો કરી અને એ મુજબના ફેરફારો કરીને આપણે આગળની પ્રવૃત્તિઓ છે એને લઈ જઈ શકીએ ખરા। ત્યાર પછી આપણે એ પૂછે ભવિષ્ય સાથે સંબંધ છે। હા મિત્રો અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે, બહુ સરળ રીતના આપણે સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ વસ્તુ બની ગઈ એટલે કે ભૂતકાળની કોઈ પણ ઘટના છે એની ઉપર સંચાલનનું એક કોઈ પરિબળ છે એ કંટ્રોલ નથી કરી શકતું, પણ ભવિષ્યમાં થતી કોઈ પણ ઘટના છે એને આપણે અટકાવી શકીએ છીએ, શક્ય હોય તો એનું પુનરાવર્તન ન થાય એનું પણ આપણે ધ્યાન રાખી શકીએ ખરા। એનો મતલબ એમ કે અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે, કોઈ એક ઘટના કે ભૂલ આપણને માલુમ પડેલી છે જેને આપણે પ્રવૃત્તિ દરમિયાન સુધારી નાખીએ છીએ, પણ આની આ જ ઘટના છે એ ભવિષ્યની અંદર પુનરાવર્તન ન થાય એ બાબતની કાળજી આપણે અંકુશની અંદર જોઈ શકીએ ખરા। છઠ્ઠી લાક્ષણિકતા આપણી આગળ આવે છે રચનાત્મક કાર્ય છે। હા મિત્રો ઘણા બધા લોકોનું માનવું એવું છે કે અંકુશ
એ ક્યાંક ને ક્યાંક એક અંકુશિત પ્રવૃત્તિ છે, નકારાત્મક વિચાર છે, પણ એવું નથી મિત્રો. અહીંયા અંકુશ છે રચનાત્મક પ્રવૃત્તિ તરીકે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે અહીંયા કર્મચારીઓ છે એની જે કાર્ય પ્રવૃત્તિઓ નિયમિત રીતના કરતા હોય એની સ્વતંત્રતા ઉપર એક પણ પ્રકારની તરાપ મારવી અથવા સ્વતંત્રતા છીનવી લેવું એવું અંકુશનો કોઈ હેતુ નથી. પણ એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એમને યોગ્ય દિશા તરફ વાળવા, એમના કાર્યની અંદર કોઈ તફાવત જોવા મળતો હોય તો એ અંગે માર્ગદર્શન આપવું પણ એક અંકુશની લાક્ષણિકતા તરીકે આપણે જોઈ શકીએ ખરા. ત્યાર પછી આવે છે આંતરિક પ્રક્રિયા. તો મિત્રો, અંકુશ એક આંતરિક પ્રક્રિયા છે, ખાસ કરીને જ્યાં વેચાણ થતું હોય, ઉત્પાદન થતું હોય, ખરીદી થતું હોય છે અથવા કોઈ સેવા સંદર્ભે કાર્ય થતા હોય છે એમની સાથે જોડાયેલી આ પ્રક્રિયા છે. તો ખાસ કરીને જે બાહ્ય પ્રક્રિયાઓ હોય છે, સરકારની નીતિઓમાં ફેરફાર થવો, તેજી મંદી આવવી, લોકોના મનોવલણમાં ફેરફાર થવો, એની ઉપર અંકુશનું આ કાર્ય એક પણ અસર કરી શકતું નથી અથવા એવી પ્રવૃત્તિ ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. ત્યાર પછી આવે છે ગતિશીલ પ્રક્રિયા છે. મિત્રો, ખાસ કરીને જે આયોજન અને અંદાજો ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે કે જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તો આયોજનમાં પણ ફેરફાર થાય, અને જો આયોજનમાં ફેરફાર થાય તો આયોજન ઉપરથી તો અંકુશ નક્કી થશે. જો આયોજનમાં ફેરફાર થયા છે તો સાથે સાથે અંકુશમાં પણ ફેરફાર થશે. તો મિત્રો, આયોજન પરિવર્તનશીલ હતું તો અહીંયા અંકુશની પ્રક્રિયા છે એને આપણે ગતિશીલ સ્વરૂપે જોઈ શકીએ ખરા. નવમી લાક્ષણિકતાની જો આપણે વાત કરીએ તો કે છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. હા મિત્રો, આયોજનની અંદર પણ આપણે જોયેલું હતું કે જો કોઈ પણ ઘટના બને તો એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. અહીં અંકુશ છે ખાસ કરીને આપણે વ્યક્તિલક્ષી પ્રક્રિયા તરીકે જોવાનું છે, એટલે કે વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિની જે પ્રવૃત્તિઓ છે એના માટે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. કોઈ એક વ્યક્તિ કામ કરે છે તેનું સુપરવિઝન કોઈ એક વ્યક્તિ દ્વારા થશે, એટલે કે વ્યક્તિની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ પણ વ્યક્તિઓ દ્વારા થશે અને સુધારાલક્ષી પ્રવૃત્તિ છે એ પણ વ્યક્તિની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. માટે આપણે એને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિઓ તરીકે જોઈ શકીએ ખરા. દસમી લાક્ષણિકતા આવે છે, અંકુશ બે રીતના છે, એક વૈદિક અંકુશ છે અને એક અવૈધિક અંકુશ પણ હોઈ શકે ખરા. મિત્રો, વૈદિક અંકુશ એટલે શું? તો કે નીતિ નિયમ ઉપર આધારિત અથવા કોઈ હોદા અથવા કોઈ પણ વસ્તુ કે સત્તાને પ્રાપ્ત કરી અને તમે અંકુશ છે રાખી શકો છો. પરંતુ મિત્રો, વર્તમાન સમયની અંદર જે અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા છે એ પણ વિકસતી પામી છે અને એકમની અંદર આ વ્યવસ્થા છે ખૂબ અસરકારક રીતના આપણે જોઈ શકીએ ખરા. તો મિત્રો, આ 10 લાક્ષણિકતા ઉપરથી આપણે એક વસ્તુ વાકેફ થઈએ છીએ કે જે 10 લાક્ષણિકતાઓ છે અંકુશ બાબત છે એને સ્પષ્ટ કરી શકે ખરા. આવતા લેક્ચરની અંદર આપણે આગળના મુદ્દાઓનો અભ્યાસ કરીશું.